નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્માર્ટ ટુ ડે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી પાંચસો સુડતાલીસમાં પ્રગટ્ય મહોત્સવના પૂર્વાર્થમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા અને સંખેડા દસાલાટ સમાજના સંયુક્ત ઉપક્રમે સંખેડા દસાલાટ ભવન ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવ્યું સંખેડા દસાલાટ ભવન ખાતે તૃતીય પીઠાદેશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રી સષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્યશ્રી આશય કુમાર મહોદયશ્રીની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો

જીજ્ેશભાઈ કાલી પિંકીબેન શાહ શૈલેષભાઈ પાટીલ મનોજભાઈ શાહ શશાંકભાઈ પરીખની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો સમસ્ત વૈષ્ણવોની પરિવારના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ સાહેબ રક્તદાન શા માટે તેની વિસ્તૃત ચર્ચા કરી ઉપસ્થિત છ્યાસી વર્ષના અંબુકાકા છોટાઉદેપુરવાળા કે જે આજે પણ યુવાનોને શરમાવે તેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ખરેખર તે તેમના સમસ્ત વૈષ્ણવોની પરિવારનું સદભાગ્ય જોવા મળે છે દીપ પૂજ્ય પૂજ્યશ્રી ડૉક્ટર વાગેશજી કુમારજી મહારાજે જણાવ્યું હતું કે આજે ગુજરાતભરમાં સમસ્ત વૈષ્ણવ પરિવાર સંસ્થા ખૂબ પ્રશંસનીય સેવાકીય કાર્ય કરી વૈષ્ણવોને જોડવાનું એક ઉત્તમ કાર્ય કરી રહી છે ખરેખર આપણા સૌના માટે ગૌરવની બાબત છે સાથે સાથે જીવનો પરમાત્મા સાથેનું મિલન એટલે રક્તદાતાઓ પરમાત્મા બની રક્તદાન કરી બીજા જીવને મદદરૂપ બને એક કાર્ય હું આજે જોઈ રહ્યો છું ષષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્યશ્રી આશ્રય કુમાર મહોદયશ્રીએ જણાવ્યું દાન કરતા દાતા મહત્વના છે મહાપ્રભુજીના મિલનની વાત કરી દાતાઓની કદર કેવી રીતે થાય તેનું મૂલ્ય સમજાવ્યું આજે ભગવત સેવા ધર્મ સેવા સામાજિક સેવાનું ત્રિવેણી સંગમ કે જે સમસ્ત વૈષ્ણવની પરિવાર દ્વારા થઈ રહ્યો છે આ બદલ ગૌરવ અને લાગણીની અનુભવી અભિનંદન પાઠવું છું તમામ રક્તદાતાઓની ઉપસ્થિત તમામ બંને સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરોને શુભ આશીર્વાદ પ્રદાન કરું છું આવા સેવાકીય કાર્યો અવારનવાર થાય વૈષ્ણવોનું સંગઠન દેશ અને દુનિયામાં અગ્રેસર બને એવા આશીર્વાદ પાઠવું છું જણાવ્યું હતું